નમસ્કાર યુથ એજ્યુકેશનમાં તમામ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 8 ગણિતમાં પ્રકરણ નંબર 9 બેઝિક પદાવલી અને નિત્યસમ જેમાં સ્વાધ્યાય 9.3માં પ્રશ્ન 5 એમાં પ્રશ્ન 3 અને 4 કરી બાદ બાકી કરો. બે પદ આપેલા છે, પહેલા પદમાંથી બીજું પદ આપણને બાદ કરવાનું કહ્યું છે. તો શરૂઆત કરીએ. પ્રથમ આપણને આપેલું છે 4L કૌંસમાં 10N-3M+2N, એમાંથી બાદબાકી કરવાની એટલે માઇનસની નિશાની આવશે. 3L કૌંસમાં L-4M+5N, પહેલું પદ છે, બાદબાકી કૌંસ છોડશો એટલે તમામ પદ સાથે ગુણાશે. તો 4L કૌંસમાં 10N+4L કૌંસમાં -3M, અથવા તો અહીંયા માઇનસની નિશાની છે એ વચ્ચે મૂકી દઈએ, +4L કૌંસમાં 2N. હવે આ માઇનસની નિશાની છે એટલે પાછળના તમામ પદની નિશાની બદલશે. આ પ્લસ છે તો માઇનસ થશે, 3L કૌંસમાં L. આ માઇનસ અને આ માઇનસ બંને ભેગા થઈને પ્લસ થશે, 3L હતા અને કૌંસમાં 4M આવ્યા. આ માઇનસ ને આ પ્લસ બંને ભેગા થઈને માઇનસ, 3L હતા અને 5N આવી. આગળ વધીએ. સંખ્યાનો ગુણાકાર સંખ્યા સાથે અને ચલ જો સમાન હોય તો ગુણાકાર કરવાના, નહીંતર એમ જ રહેવા દેવાના. તો અહીંયા જોઈએ તો 4×10 એટલે 40. L અને N બંને અલગ અલગ છે તો એમ જ રહેવા દઈએ. માઇનસ 4×12, L અને M અલગ અલગ છે તો અલગ અલગ રહેવા દઈએ. પ્લસ 4×2 8, બંને L છે તો વર્ગ થશે. માઇનસ 3, અહીંયા પણ બંને L છે તો વર્ગ થશે. પ્લસ 4×12, L M અલગ અલગ છે. માઇનસ 3×5 15, L N. આગળ વધીએ. 40 L N અને માઇનસ 15 L N, એક પ્લસ છે બીજો માઇનસ છે, 40માંથી 15 જશે અને ન ખબર પડે તો સમાન ચલવાળાને પહેલાં સાથે રાખી દઈએ. તો આ બંનેની જોડી બનાવીએ, 40LN-15LN. એ જ રીતે -12LN+12LM +8L²-3L², સમાન જોડીને સાથે રાખીએ. 40માંથી 15 જાય તો કેટલા વધશે, 25LN. અહીંયા પણ 12 છે, અહીંયા પણ 12 છે, એક પ્લસ અને એક માઇનસ એટલે તો જતું જ રહેવાનું છે. અને 8માંથી 3 જાય તો 5, મોટાની નિશાની એટલે 5×L², બરાબર આપણે લખીએ કે 5L²+25LN. ચોથો પ્રશ્ન, 4C-A+B+C માંથી 3A+A+B+C-2B+A-B+C બાદબાકી કરવાનું છે. તો પહેલા પદ આપણને આપેલું છે 4C-A+B+C, બાદબાકી કરવાની છે એટલે માઇનસ. પદ આપેલું છે 3A+A+B+C-2B+A-B+C. ઓકે, શરૂઆત કરીએ. કૌંસ છોડું તો 4C એ સાથે ગુણાય એટલે 4AC થશે અને એક માઇનસ છે ને એક પ્લસ છે એટલે નિશાની આવશે -4AC. 4C×B એટલે 4BC. 4C×C એટલે 4×C². હવે અહીંયા જોઈએ તો આ માઇનસ નિશાનીને હું એમ જ રાખું છું, 3A×A એટલે 3×A², 3A×B એટલે 3AB, 3A×C એટલે 3AC. -2B×A એટલે -2AB, -± +2B², -2B×C એટલે -2BC. આગળ વધીએ. -4AC+4BC+4C², વચ્ચે માઇનસની નિશાની છે એટલે આખા કૌંસના તમામે તમામ પદની નિશાની બદલશે, જે પ્લસ હોય એને માઇનસ કરવાનું અને માઇનસ હોય એને પ્લસ કરવાનું. તો -3A²-3AB-3C
3ac plus 2ab minus 2b નો વર્ગ plus 2bc. હવે સમાન પદ વાળાને આપણે સાથે રાખી, તો પહેલું પદ એસી વાળું છે 4ac, બીજે ક્યાં એસી વાળું પદ છે? અહીંયા છે માઇનસ 3ac, સાથે રાખીએ. પછી 4bc વાળું પદ, બીજે કે bc વાળું પદ? તો કે અહીંયા 2bc છે. પછી સી સ્ક્વેર વાળું પદ, 4c નો વર્ગ. એ સ્ક્વેર વાળું પદ પણ ક્યાંય નથી, 3a નો વર્ગ. ab વાળું પદ છે માઇનસ 3ab પ્લસ 2ab અને માઇનસ 2b નો વર્ગ. જો આ બંને પદ એસી વાળા છે, આ બંને પદ bc વાળા પદ છે, અને આ બંને પદ ab વાળા પદ છે. તો ચલ સમાન હોય તો સરવાળો બાદ બાકી થશે, એટલે આપણે અહીંયા લખી શકીએ માઇનસ માઇનસ, બેની સમાન નિશાની છે તો સરવાળો થાય, 3 અને 4 7, અને મોટાની નિશાની એટલે 7 કેવા આવશે? માઇનસ 7s. પ્લસ પ્લસ સમાન નિશાની એટલે સરવાળો, 4 વત્તા 2 એટલે 6bc. આ પદ પહેલાં લખી દઈએ, 3 માંથી 2 જાય તો 1, અને મોટાની નિશાની એટલે માઇનસ ab પ્લસ 4c નો વર્ગ માઇનસ 3a નો વર્ગ માઇનસ 2b નો વર્ગ. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.